વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 અને 3 ગુણના પ્રશ્નો માટેનો પ્રશ્ન નંબર 41, વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી આપો. રેઇન વોટર હાર્વેસ્ટિંગ મતલબ કે વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એના માટેની આખી ટેકનિક્સનું એક સરસ મજાનું ચિત્ર મેં અહીંયા મૂકેલું છે કે ભાઈ વરસાદ પડે છે તો રન ઓફ એટલે કે વરસાદ જે છત ઉપરનું પાણી છે એ આપણે ચોક્કસ પ્રકારે નીચે ઉતારી બરાબર કે જે ફિલ્ટર કરી પંપ દ્વારા આપણે એનો ઓવરફ્લોની અંદર પણ એનો કૂવામાં વધારાનું પાણી છે એ કૂવામાં વહી જશે. અહીંયા વેલ આવેલો છે, કૂવો દોરેલો છે, એવી રીતે એના ઉપયોગથી આપણે અનેક પ્રકારની વસ્તુઓ ખાસ કરીને ગાર્ડન વોટરિંગ કરી શકશું, કાર વોશિંગ કરી શકશું, ટોયલેટ ફ્લશિંગ કરી શકશું, ક્લોથ વોશિંગ કરી શકશું. આ પાણી આપણે વહી જતું અટકાવવું પડશે કારણ કે ભારતની અંદર મોટાભાગના પાણીને આપણે રોકતા નથી, સમુદ્રમાં વહ્યું જાય છે. એને અટકાવવા માટે એને કહેવાય વૃષ્ટિ જળ સંચયન, એટલે કે એને આપણે જતું દરિયામાં જતું રોકવું છે. એના માટે અનેક યોજનાઓ આપણે અમલ કરી અને એ ફરીથી દરિયામાં ન ચાલ્યું જાય પાછું, તો વચ્ચે એ પ્રકારના પ્લાનિંગ કે જેને આપણે કહીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એવો શબ્દ વાપરશું આપણે. જોઈએ કે વૃષ્ટિ જળ સંચયન કેવી રીતે કરી શકાય, તો એના માટે એના કેટલાક મુદ્દાઓ જોઈએ. તો કે વૃષ્ટિ જળ સંચય તો સૌથી પહેલા તો ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે જરૂરી છે. સૌથી પહેલો મુદ્દો આવશે કે આપણા જમીનની અંદરનું પાણી છે ને એને ભૂમિગત જળ કહીએ છીએ. આપણે જમીનની ગર્તમાં રહેલું, જમીનની ઊંડાણમાં રહેલું પાણી એટલે આપણે એને કહીશું ભૂમિગત જળ. તો ભૂમિગત જળ જથ્થો જાળવવા માટે આપણે સૌ પ્રથમ તો વરસાદી પાણીનો સંગ્રહ કરવો પડશે. એટલે પહેલો મુદ્દો આપણો શું આવ્યો, તો કે ભાઈ જમીનની અંદરના પાણીને એટલે કે ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ સંચયન કરવું જરૂરી છે. તો કેવી રીતે કરી શકાય વૃષ્ટિ જળનું સંચયન, તો કે કૂવા બંધારા ખેત તલાવડી ના નિર્માણ દ્વારા ભૂમિમાં સંચય કરીને સંચિત વૃષ્ટિ અનેકવિધ ઉપયોગો થઈ શકે છે. હવે તો કે આના ફાયદા શું, તો કે જે પાણી આપણે એકઠું કર્યું સંચિત કરેલા વૃષ્ટિજળનો અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. હમણાં જ આપણે વાત કરી ભાઈ એના અલગ અલગ ઉપયોગ કે ભાઈ ક્લોથ વોશિંગ કપડાં ધોવા માટે, ટોયલેટ ફ્લશિંગ શૌચાલયની અંદર, ગાર્ડન વોટરિંગ બગીચાની અંદર, કાર વોશિંગ કાર વગેરે વાહનોને ધોવા માટે વોશ બેસિનમાં આવા અનેક ઉપયોગો છે. એના ને એના હેતુઓની વાત કરીએ તો સૌથી પહેલાં તો પાણીની વધતી જતી માંગ પૂરી કરવા માટે એનો ઉપયોગ થશે. નિરર્થક વહી જતું પાણી ઘટાડી શકાશે. સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવી શકાશે. ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડી શકાશે. ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરી શકાશે. ઉનાળામાં અને શુષ્ક ગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળી શકાશે. બહુમાળી મકાનોના ધાબા કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા માટે વરસાદી ટાંકા બનાવી શકાય અને એવી રીતે પાણી એકઠું કરી શકાશે. અને એ સિવાય વાત કરીએ તો એટલે આપણે લગભગ 6 મુદ્દાઓ આની અંદર આવી ગયા. ફરીથી જોઈએ તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક ભૂમિગત જળ જમીનની અંદર રહેલા પાણીના જથ્થાને ટકાવી રાખવા માટે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું પડશે. તો એના માટે તો કે ભાઈ આ સંચિત જળના ઉપયોગો અનેક છે. હવે એના હેતુઓ કયા, તો કે પાણીની વધતી જતી માંગને પૂરી કરી શકાશે. નિરર્થક દરિયાની અંદર વહી જતું પાણી અટકાવી શકાશે. સડક માર્ગો જે પાણીથી ભરાઈ જાય છે, આપણે ખ્યાલ છે મોટા શહેરોમાં માત્ર 5-7-10 ઇંચ વરસાદ પડે તો શહેરમાં ચોતરફ પાણી પાણી થઈ જાય છે કારણ કે પાણીનો નિકાલ નથી, જમીનમાં પાણી ઉતરતું નથી. એટલે પાણીનો નિકાલ ન હોવાથી અહીંયા પાણી છે એના કારણે સડક માર્ગો પાણીથી ભરાઈ જતા હોય છે. ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટશે કારણ કે પાણી તમે રોકી લો એટલે જમીન ઉપરથી ચાલે નહીં, વહે નહીં, તો જમીન ઉપરનો કચરો પણ એમાં ભળે નહીં એટલે એને રોકી શકાશે. પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરી શકાશે. અને ક્યાંક ને ક્યાંક શહેરોની અંદર પણ અગાસીના પાણીને એકઠું કરી અને આપણે ભવિષ્યના ઉપયોગ માટે એને ઉપયોગમાં લઈ શકશું. એટલે મહત્ત્વના 6 કે 7 મુદ્દાઓ આપણામાં આવી જાય છે. એટલે એના માટે આટલા મુદ્દાઓ પૂરતા છે.